નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 9 ભારતના ઔદ્યોગિક નગરો વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતના ઔદ્યોગિક નગરો એટલે કે કયા નગરમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે તે વિશે આપણે શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા નગર છે એટલે કે બધા નગરોના નામ છે ભારતમાં જે છે, અને અહીંયા ઉદ્યોગ એટલે કયા નગરમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે તે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું અલીગઢ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશ. અને ત્યાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? તો તાળા બનાવવાનું વિદ્યાર્થી મિત્રો. હવે બીજું જોઈએ અલંગ ગુજરાત. અલંગ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં. અને ત્યાં કયો ઉદ્યોગ છે? તો શિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે વહાણો ભાગવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જુઓ, અહીંયા ચિત્ર આપેલું છે, અહીંયા વહાણો ભાગવાનો ઉદ્યોગ બતાવેલો છે. જોયું તમે? તો હવે આપણે આગળ જોઈએ 3 આણંદ. એ પણ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. તો આણંદમાં ડેરી ઉદ્યોગ છે. અને કઈ ડેરી આવેલી છે? તો અમૂલ ડેરી છે આણંદમાં. તો વિદ્યાર્થી મિત્રો, કઈ ડેરી છે આણંદમાં? અમૂલ ડેરી. હવે આગળ જોઈએ 4 ચિત્તરંજન. અને તે ક્યાં આવેલું છે? ઝારખંડમાં. અને ત્યાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? તો રેલવે એન્જિનનો ઉદ્યોગ છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં રેલવે તમને દેખાય છે ને, તો અહીંયા કયો ઉદ્યોગ છે ચિત્તરંજનમાં? રેલવે એન્જિનનો. 5 જમશેદપુર. એ પણ ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? ઝારખંડમાં. અને ત્યાં કયો ઉદ્યોગ છે? લોખંડ અને પોલાદ બનાવવાનો. કયો ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો? લોખંડ અને પોલાદ. હવે આગળ જોઈએ 6 જરિયા. જરિયા પણ ક્યાં આવેલું છે? ઝારખંડમાં. અને ત્યાં કયો ઉદ્યોગ વિકસ્યો છે વિદ્યાર્થી મિત્રો? કોલસાની ખાણોનો છે. શાનો છે? કોલસાની ખાણો. 7 ફિરોઝાબાદ. ફિરોઝાબાદ ક્યાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? ઉત્તર પ્રદેશમાં. અને ત્યાં શાનો ઉદ્યોગ છે? કાચની બંગડીઓનો ઉદ્યોગ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 8 બારડોલી. તો બારડોલી વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં આવેલું છે. અને ત્યાં ખાંડ બનાવવાનો ઉદ્યોગ છે. શાનો ઉદ્યોગ છે? ખાંડ બનાવવાનો. 9 બેંગલુરુ. બેંગલુરુ ક્યાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કર્ણાટકમાં. અને ત્યાં ટેલિફોન ઉપકરણનો ઉદ્યોગ છે. 10 બોકારો. બોકારો વિદ્યાર્થી મિત્રો ઝારખંડમાં આવ્યું. અને ત્યાં સ્ટીલ બનાવવાનો ઉદ્યોગ છે. 11 ભિલાઈ. ભિલાઈ આવ્યું વિદ્યાર્થી મિત્રો છત્તીસગઢમાં. અને ત્યાં લોખંડ અને સ્ટીલ બંને બનાવવાનો ઉદ્યોગ છે. 12 મુંબઈ. મુંબઈ ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. અને ત્યાં શાનો ઉદ્યોગ છે? કાપડ અને ફિલ્મનો. 13 મોરબી. મોરબી ક્યાં આવ્યું? તો ગુજરાતમાં. અને ત્યાં શાનો ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો? તો ઘડિયાળ, ટાઇલ્સ અને વિલાયતી નળિયા બનાવવાનો. શાનો છે? ઘડિયાળ, ટાઇલ્સ અને વિલાયતી નળિયાનો. 14 મુરાદાબાદ. તો મુરાદાબાદ ક્યાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ઉત્તર પ્રદેશમાં. અને ત્યાં શાનો ઉદ્યોગ છે? પિત્તળના વાસણોનો. 15 લુધિયાના. તો લુધિયાના ક્યાં આવ્યું? પંજાબમાં. અને ત્યાં છે હોજિયરી અને સીવાના સંચાનો ઉદ્યોગ. 16 વિશાખાપટ્ટનમ. તો એ આંધ્રપ્રદેશમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો. અને ત્યાં વહાણો બનાવવાનો ઉદ્યોગ છે. જુઓ અહીંયા તમે વહાણો જોયા ને, તો આ ચિત્રમાં જુઓ અહીંયા આ વહાણ દેખાય છે ને, તો વિશાખાપટ્ટનમમાં વહાણો બનાવવાનો ઉદ્યોગ છે. 17 સુરત. સુરત ક્યાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ગુજરાતમાં. અને ત્યાં શાનો ઉદ્યોગ છે? કાપડ. કેવા કાપડ? તો રેયન અને રેશમી કાપડ. અને બીજા શાનો છે? હીરાનો ઉદ્યોગ. 18 અમદાવાદ. તો અમદાવાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં. અને ત્યાં શાનો ઉદ્યોગ છે? સુતરાઉ કાપડનો. 19 હૈદરાબાદ. હૈદરાબાદ આવ્યું આંધ્રપ્રદેશમાં. અને ત્યાં શાનો ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો? તો આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો. 20 કાનપુર. કાનપુર આવ્યું વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશમાં. અને ત્યાં ચામડાની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ છે. 21 કોલાર. કોલાર આવ્યું કર્ણાટકમાં. અને ત્યાં સોનાની ખાણો બનાવવાનો ઉદ્યોગ છે. 22 મેરઠ. તો મેરઠ આવ્યું વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશમાં. અને ત્યાં કાતર બનાવવાનો ઉદ્યોગ છે. 23 અંજાર.
कच्छ अने गुजरात में आवी क्या आव्यु कच्छ गुजरात अने त्या सूडी चप्पा बनावानो उद्योग छे। 24 नेपानगर ए आव्यु मध्य प्रदेश में अने त्या सानो उद्योग छे विद्यार्थी मित्रों तो न्यूज प्रिंट पेपर ले छापाना कागर बनावानो उद्योग। 25 पेरांबूर ए आव्यु विद्यार्थी मित्रों तमिलनाडु में अने त्या रेलवे कोच रेलवेना डब्बा बनावानो उद्योग छे। 26 पिंपरी ए आवे विद्यार्थी मित्रों महाराष्ट्र में अने त्या पेनिसिलिन सानो उद्योग छे पेनिसिलिन नो। 27 डालमिया नगर ए आवे विद्यार्थी मित्रों झारखंड में अने त्या सानो उद्योग छे सीमेंट नो। 28 धारीवाल ए आवे पंजाब अने त्या सानो उद्योग छे गरम कापड़ नो। 29 टीटागढ़ तो ये विद्यार्थी मित्रों पश्चिम बंगाल में आवे अने त्या સોણનું કાપડ બનાવવાનો ઉદ્યોગ છે। 30 સિંદરી તો એ આવ વિદ્યાર્થી મિત્રો ઝારખંડમાં અને ત્યાં રાસાયણિક ખાતર બનાવવાનો ઉદ્યોગ છે। 31 બલારપુર એ ક્યાં આવ વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રમાં અને ત્યાં સાનો ઉદ્યોગ છે કાગળ બનાવવાનો। 32 કોલકાતા એ ક્યાં આવ વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ બંગાળ અને ત્યાં સાનો ઉદ્યોગ છે તો સીવાના સંચાનો। 33 આગ્રા એ ક્યાં આવ્યું વિદ્યાર્થી મિત્રો ઉત્તર પ્રદેશ અને ત્યાં સાનો ઉદ્યોગ છે ગાલીચા બનાવવાનો। તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા નગરો અને એ નગરમાં આવેલા ઉદ્યોગો, તો તમને ખબર પડી ને। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોઈએ। તો જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એમાં પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન આપે છે, નીચે એના 4 ઉત્તર એટલે ઓપ્શન આપેલા છે, એ 4માંથી જે ઓપ્શન સાચો હોય એનો ક્રમ આપણે બોક્સમાં લખવાનો છે। તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું, ભારતમાં લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે આપણે આગળ જોઈ ગયા, શું આવશે? જમશેદપુરમાં। તો એનું ઓપ્શન સી આપણે બોક્સમાં લખીશું, સી ઓપ્શન। 2 ભારતમાં પિત્તળના વાસણો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે જવાબમાં? મુરાદાબાદમાં। તો એનો આપણે ઓપ્શન બી છે, તો બોક્સમાં લખીશું બી ઓપ્શન। 3 ભારતમાં અલીગઢમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો અલીગઢમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? તાળાનો। તો અહીંયા ઓપ્શન એ છે, તો આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન। 4 ભારતમાં અમૂલ ડેરી કયા શહેરમાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો કયા શહેરમાં, આગળ આપણે શીખી ગયા, શું આવશે? આણંદમાં। તો એનો ઓપ્શન કયો છે? ડી, તો બોક્સમાં લખીશું આપણે ડી ઓપ્શન। 5 ભારતમાં રેલવે એન્જિન બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? ચિત્રંજનમાં। તો એનું ઓપ્શન સી આપણે બોક્સમાં લખીશું સી ઓપ્શન। 6 ભારતમાં કોલસાની ખાણો ક્યાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો આવશે જરિયામાં આવેલી છે, તો એનો ઓપ્શન એ છે, તો આપણે બોક્સમાં લખીશું એ ઓપ્શન। 7 ભારતમાં કાચની બંગડીઓ ક્યાં બને છે? તો વિદ્યાર્થી મિત્રો ક્યાં બને? ફિરોઝાબાદમાં, એનો ઓપ્શન બી છે, તો આપણે લખીશું બોક્સમાં બી ઓપ્શન। 8 ભારતમાં ગાલીચા ક્યાં બને છે? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? આગ્રામાં, તો એનો ઓપ્શન ડી છે, તો આપણે લખીશું બોક્સમાં ડી ઓપ્શન। 9 ભારતમાં શિપ બ્રેકિંગ યાર્ડ એટલે કે વહાણો ભાગવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? તો આવે વિદ્યાર્થી મિત્રો જવાબમાં અલંગમાં, તો એનો ઓપ્શન બી આપણે લખીશું બોક્સમાં બી ઓપ્શન। 10 ભારતમાં ચામડાની વસ્તુઓ ક્યાં બને છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? કાનપુરમાં, તો એનો ઓપ્શન સી, તો આપણે લખીશું બોક્સમાં ઓપ્શન સી। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન 2, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ
लखो। तो विद्यार्थी मित्रों अहीं बॉक्स में केटलाक शब्दों आपेला छे, नीचे वाक्य आप्या छे, आपणे ओळखवानुं छे के एमां कयो आपणो जे छे नगर आवशे तो आपणे लखीशुं के कयो उद्योग कया नगर में छे, ओळखवानुं छे मने, ओळखी मारुं नाम लखो। तो जोईए पहेलुं, भारत में मारा नगर में रासायणिक खातर उद्योग विकस्यो छे, तो आपणे ओळखवानुं कोण छे, શું આવશે, સિંદરી। અહીંયા સિંદરી છે, આપણે તો જવાબ શોધીને લખીશું અહીંયા સિંદરી। આપણે આગળ શીખી ગયા ને કે ભારતમાં શાનો ઉદ્યોગ સિંદરીમાં, તો રાસાયણિક ખાતરનો છે। હવે બીજું જોઈએ, ભારતમાં મારા નગરમાં સણનું કાપડ બને છે, તો કયા નગરમાં બને છે, ટીટાગઢમાં। હવે આગળ જોઈએ ત્રણ, ભારતમાં વહાણો બનાવવાનો ઉદ્યોગ મારા નગરમાં વિકસ્યો છે, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો, વિશાખાપટ્ટનમમાં। હવે આગળ જોઈએ ચાર, ભારતમાં કાગળ ઉદ્યોગ મારા નગરમાં વિકસ્યો છે, તો કાગળ ઉદ્યોગ કયા નગરમાં, બલારપુરમાં આવશે વિદ્યાર્થી મિત્રો। પાંચ, ભારતમાં મારા નગરમાં ન્યૂજ પ્રિન્ટ પેપર એટલે કે છાપાના કાગળ બને છે, તો વિદ્યાર્થી મિત્રો શું આવશે એમાં, નેપાનગર। છ, ભારતમાં આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મારા નગરમાં ખૂબ વિકાસ થયો છે, તો કયા નગરમાં, હૈદરાબાદ। શું આવશે વિદ્યાર્થી મિત્રો, હૈદરાબાદ। સાત, ભારતમાં મારા નગરમાં સોનાની ખાણો આવેલી છે, તો વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલી છે, કોલારમાં। આઠ, ભારતમાં સુડી ચપ્પા મારા નગરમાં બને છે, તો ક્યાં બને છે વિદ્યાર્થી મિત્રો, અંજારમાં બને છે। તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણું સ્વાધ્યાય પાઠ નવનું। તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે, પ્રશ્ન એકના પ્રશ્નો અને જવાબ સાચા, પ્રશ્ન બેના પ્રશ્નો સામે સાચા જવાબ। તો આ છે તમારું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણો પાઠ નો પૂરો થયો, તો આવજો વિદ્યાર્થી મિત્રો।